શું પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ વૈશાલીમાં થયો હતો? નહેરુની પુત્રી ઇન્દિરા નહેરુ આખરે ઇન્દિરા ગાંધી કેવી રીતે બની? શું નહેરુજીનો પરિવાર હિન્દુ નહીં પણ સુન્ની મુસલમાન હતો? જો હા, તો તેઓ મુસ્લિમમાંથી હિન્દુ કેવી રીતે બન્યા? તેમણે હિન્દુ નામ કેમ રાખ્યું? મિત્રો, શું છે ગાંધી પરિવારનું કાળું સત્ય? તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આજે કુલ છે આ પરિવારની બધી પોલ. મિત્રો, પંડિત જવાહરલાલ નહેરુજીએ ભારતને આઝાદ કરવા માટે આરામ હરામ હેનો નારો લગાવ્યો હતો. ભારતને આઝાદીની આ 200 વર્ષ જૂની લડાઈમાં સામેલ નહેરુજીનો જન્મ અલ્હાબાદના મીરગંજના રેડ લાઇટ વિસ્તારમાં થયો હતો, જ્યાં તેનો પરિવાર વર્ષોથી રહેતો હતો. મિત્રો, કહેવાય છે કે પંડિત જવાહરલાલ નહેરુ માત્ર નામના પંડિત હતા, વાસ્તવમાં તેમનો પરિવાર સુન્ની મુસ્લિમ હતો. આ અંગે નહેરુજીની બહેન કૃષ્ણ હાથીસિંહે જણાવ્યું હતું કે તેમના દાદા મુઘલ દરબારમાં કોટવાલ હતા, પરંતુ રોબર્ટ હેનરી એન્ડ્રુઝના પુસ્તક અ લેમ્પ ફોર ઇન્ડિયા ધ સ્ટોરી ઓફ મેડમ પંડિતમાં લખેલું છે કે તે સમયે હિન્દુઓને આટલા ઊંચા હોદ્દા આપવામાં આવતા ન હતા અને બહાદુર શાહ જફરના જમાનામાં ગંગાધર નહેરુ નામની કોઈ વ્યક્તિ ન હતી. મતલબ જવાહરલાલના દાદા ગંગાધર ગ્યાસુદ્દીન ગાજીએ તેમનું નામ બદલીને ગંગાધર નહેરુ રાખ્યું હતું. પરંતુ તેમણે પોતાનું નામ કેમ બદલ્યું? મિત્રો, વાસ્તવમાં જ્યારે અંગ્રેજોએ દિલ્હી સરકારને હરાવી અને ભારત પર કબજો કર્યો ત્યારે પોતાનો જીવ બચાવવા ગ્યાસુદ્દીને પોતાનું નામ બદલીને ગંગાધર નહેરુ રાખ્યું અને પોતે હિન્દુ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યું હતું. જો આપણે ગંગાધરના પુત્ર જવાહરલાલ નહેરુ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ જ રંગીન મિજાજના વ્યક્તિ હતા. તેમની પત્ની કમલા નહેરુ ઉપરાંત ઘણી મહિલાઓ સાથે તેમનો અફેર હતો, જેમ કે લેડી એડમિના માઉન્ટન બેટન, સરોજની નાયડુની પુત્રી પદ્મજા, બનારસની શ્રદ્ધા માતા જેવી બીજી ઘણી મહિલાઓ સાથે પણ તેમના સંબંધ હતા, જેનો અંદાજો તમે આ તસવીરો જોઈને લગાવી શકો છો. આટલું જ નહીં, તેમના પિતાની જેમ ઇન્દિરા ગાંધીના પણ ઘણા અફેર પ્રખ્યાત છે. જી હા મિત્રો, અમેરિકન લેખિકા કેથરીન ફ્રેન્કના પુસ્તક ધ લાઇફ ઓફ ઇન્દિરા નહેરુ ગાંધી અનુસાર શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન ઇન્દિરાનું તેના જર્મન શિક્ષક સાથે અફેર હતું, જેના કારણે રવિન્દ્રનાથ ટાગોરે ઇન્દિરાને હાંકી કાઢ્યા હતા. ખરેખર મિત્રો, કહેવાય છે કે ના માત્ર જર્મન શિક્ષક પરંતુ કેથરીનના પુસ્તકમાં તેના પિતાના સેક્રેટરી એમ ઓ મથાઈ, ધીરેન્દ્ર બ્રહ્મચારી એટલે કે તેમના યોગા શિક્ષક અને વિદેશ મંત્રી દિનેશસિંહ સાથે પણ તેમના સંબંધ હતા એવું જાણવા મળે છે. જો કે ઘરથી હંમેશા દૂર રહેતી ઇન્દિરા પોતાના મોટાભાગનો સમય એકલા વિતાવતી હતી અને એકલતાનો ફાયદો ઉઠાવીને આનંદ ભવનમાં જરૂરી ચીજ વસ્તુઓ સાથે દારૂની ડિલિવરી કરતો ફિરોઝ ખાને ઇન્દિરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને ઇન્દિરાએ ફિરોઝ સાથે લંડનની મસ્જિદમાં લગ્ન કર્યા હતા. જ્યારે નહેરુ અને ગાંધીજીને આ વાતની ખબર પડી ત્યારે ગાંધીજીએ ફિરોઝ ખાનને તેમની અટક બદલવાની સલાહ આપી હતી. એ જ રીતે ફિરોઝ ખાન ફિરોઝ ગાંધી બની ગયો અને હિન્દુ નિયમો અનુસાર તેણે ફરી એકવાર ઇન્દિરા ગાંધી સાથે લગ્ન કરી તેનું નામ ઇન્દિરા ગાંધી રાખ્યું. પરંતુ રાજીવ ગાંધીના જન્મ પછી બંને અલગ થઈ ગયા હતા, પરંતુ બંનેના છૂટાછેડા હજુ પણ થયા ન હતા. ફિરોઝના વારંવાર પૈસાની માંગણી કરીને બ્લેકમેલ કરવું અને નહેરુજીની રાજનીતિમાં દખલ આપવા બદલ નહેરુજી દ્વારા ફિરોઝને તેમના ઘર તીનમૂર્તિ ભવનમાં આવવાની સખ્ત મનાઈ કરવામાં આવી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે એમ ઓ મથાઈએ પોતાની પુસ્તક રિમિનિસેન્સ ઓફ નહેરુ એજમાં લખ્યું છે કે જ્યારે 8 સપ્ટેમ્બર 1960ના રોજ ફિરોઝ ખાન ગાંધીનું અવસાન થયું હતું ત્યારે નહેરુ અને ઇન્દિરા ગાંધી ખૂબ જ ખુશ હતા. આટલું જ નહીં, જે રીતે તેમનું મૃત્યુ થયું હતું તે જોઈને ઘણા લોકોનું એવું માનવું હતું કે આ અકસ્માત નહીં પરંતુ એક મર્ડર હતું. મિત્રો, ફિરોઝ ગાંધી એકમાત્ર એવા વ્યક્તિ ન હતા જેઓએ ઇન્દિરા ગાંધીને ધમકી આપી હોય, પરંતુ ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી પણ પોતાની ભૂલો છુપાવવા ઇન્દિરા ગાંધીને ધમકીઓ આપતા હતા. પરંતુ ઇન્દિરા ગાંધી તેમના પુત્ર સંજયના કાળા કૃત્ય પર ચૂપ હતા, કારણ કે સંજયને ખબર પડી ગઈ હતી કે ફિરોઝ ગાંધી તેમના અસલી પિતા નથી અને તેનો ફાયદો ઉઠાવીને સંજય ખાન વિરુદ્ધ કૌભાંડો કરવામાં આવી રહ્યા હતા. સંજયના લગ્ન મેનકા આનંદ સાથે કરાવવા એ તેમની ભૂલોનું આવરણ હતું. મિત્રો, મોહમ્મદ યુનુસના પુસ્તક પર્સનલ પેશન એન્ડ પોલિટિક્સમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે
સંજયે મેનકા સાથે મુસ્લિમ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા અને એ પણ એટલા માટે કે મેનકા સંજયના બાળકની માતા બનવાની હતી. આ કારણે મેનકાના પિતા કર્નલ તરલચંદસિંહ આનંદે સંજય ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ કારણે દબાવમાં આવીને સંજય ગાંધીને મેનકા સાથે લગ્ન કરવા પડ્યા હતા જેથી સમાજમાં તેમના પિતાનું નાક ન કપાય. પરંતુ ફિરોઝ ગાંધીની જેમ ઇન્દિરા ગાંધીના જીવનમાં કાંટો બની ગયેલા સંજય ગાંધીનું મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું હતું. સંજય ગાંધીના મૃત્યુ માટે લોકો ઇન્દિરા ગાંધીને જવાબદાર માને છે કારણ કે તેમણે પુત્રના મૃત્યુની તપાસ અધવચ્ચે જ અટકાવી દીધી હતી. હવે તેમના મોટા પુત્ર રાજીવ ગાંધી વિશે વાત કરીએ તો કહેવાય છે કે રાજીવ ગાંધી એ સમયે સોનિયા, જેનું અસલી નામ સોનિયા મેનો હતું, તેમના પ્યારમાં એટલા પાગલ થઈ ગયા હતા કે તેમણે પોતાનું નામ અને ધર્મ પણ બદલી નાખ્યો હતો. પરંતુ આ પછી ઇન્દિરા ગાંધીએ બંનેના લગ્ન હિન્દુ રીતિ રિવાજ સાથે કરાવ્યા હતા અને તેમના બંને બાળકો બિયાંકા, જેમને આજે પ્રિયંકા ગાંધીના નામથી જાણીએ છીએ, અને રુલ, જે આજે રાહુલ ગાંધી તરીકે ઓળખાય છે. આનો અર્થ એ છે કે નામ બદલવું એ ગાંધી પરિવારનો ટાઈમ પાસ છે, પરંતુ આજે પણ આ બધી બાબતો પર દલીલો થાય છે. ઘણા લોકો કહે છે કે આ માત્ર અફવાઓ છે અને કેટલાક લોકો તેની સાચી માને છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ.